હેમંત ભાઈ, પહેલી વસ્તુ તો એ કે ગઈ વિધાનસભા 2017 ની સીધી વાત, 2017 માં 77 બેઠક પ્લસ 3 80 બેઠક થઈ, એ કોને મત આપ્યા કોંગ્રેસને? તમે 5 વર્ષ હજી પૂરા નથી થયા, એ રિઝલ્ટ તમારી સામે પડ્યું છે, એ રિઝલ્ટને લઈને તમે 6 બેઠક આમ તેમ થાય તો એ સત્તા કોંગ્રેસને મળતી હતી, એમાં અમારી સાથે કોઈ રહ્યું નથી એવી વાત તો પ્રશ્ન હું તો તરત ઉટાડું છું. એ પ્રશ્ન છે જ નહીં, હયાત જ પ્રશ્ન નથી અત્યારે. પ્રશ્ન એ છે કે કોઈ પણ વ્યક્તિ એમ કે આખો સમાજનો વિકાસ, પાટીદાર સમાજનો વિકાસ ભાજપે કરી નાખ્યો, એ વાહિયાત વાત નથી? કોઈ માનવા જેવી વાત છે? અરે 24 કલાકની અંદર ખેતરની અંદર ખેડૂતનો દીકરો છે, એ કૂચે મરે છે, એના પરિવાર સાથે એ પરસેવો પાડે છે, લોહી રેડે છે, અને 2 પૈસા કમાઈ ભાજપને ચશ્મળી જાય. જે 24 કલાકે માંથી 12 કલાક ઘંટી હીરા ઘસે છે, એ માણસ 2 પૈસા કમાય છે, એ ભાજપ જશ્મળી જાય. તમે કઈ વાતની વાત કરો છો કે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજને ઊંચો કર્યો એ રીતે? આ વાત વાહિયાત કહેવાય? આ બોલવા લાયક પણ વાત નથી. અને પાટીદાર સમાજ અપમાન છે કે એનો મતલબ એમ કે ભાજપે બધું કરી દીધું, પાટીદાર સમાજ મફતનું બધું લેવા નીકળ્યો, એમ જ સાહેબ? કોઈ વાતને સ્વીકારવા જેવી વાત નથી. પહેલી વસ્તુ, કોઈ પણ સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસે છે, એ સરકાર છે, એ સરકાર છે, એ સરકાર કોઈ પક્ષની કે કોઈ કોઈ જ્ઞાતિની નથી હોતી. અને એના માટે આપણે ઠેકા નહીં લઈએ કે 9 કિલોમીટરનો તમે કાયદો કાઢ્યો કે કેશુભાઈમાં પાટીદારને લાભ મળી ગયો, એના પાટીદારો માટે કાયદો નહોતો કર્યો. કેશુભાઈની દૂરદર્શિતા ઉપર તમે ડાઉટ ન કરો. એ સમાજનો માણસ હતો, એને ગોકુળિયું ગ્રામ કીધું હતું, ગોકુળિયા ગ્રામની અંદર 750 જ્ઞાતિઓ રહેવાની હતી. એ ભાવનાને તમે ઠોકર મારી દીધી છે. એ ભાવનાથી માણસ બિચારો અમેરિકા ગયો, એ ખેડૂતનો દીકરો હતો, એ ગામને ખુશ કરવા માટેની માનસિકતા ધરાવતી, એના દિલમાં શું આમ હતી ભારતીય જનતા પાર્ટી નથી ઓળખી શકી. એને 400 કિલોમીટરની પાણીની પાઇપલાઇન નાખી, પાણી ના નીચે આજે રોજ 5 દિવસ 5 દિવસ તમે એના ઠેકા લ્યો છો. અમે ચેનલ પાણી નાખ્યું, અમે પાણી નાખ્યું. પાણી આપનારો તો બાપો હતો એ, અને તમે એને મોતનો મલાજો ને સાચો એ માણસનો. એને આ વાસ્તવિકતા, જસ અને પાયામાં કંડારે ગયેલી ઈંટોની કદર કરતા શીખો પહેલા. 1961 થી ગુજરાત આઝાદ થયું, ગુજરાત આઝાદ થયું એના 25-30 વર્ષ, અને 25-30 વર્ષથી તમે સત્તામાં બેઠા છો. બેયનો હિસ્સો હરખો છે. પાયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરનારી કોંગ્રેસના ઉપર તમે દિવાલ ઉપર કલર કરી નાખો અને વિકાસ તમારો ગણાવો તમે. આ વાસ્તવિકતા છે. ગામડે ગામડે 18,000 ગામડામાં સ્કૂલ આપી, હોસ્પિટલો આપી, એની અંદર તમે ડોક્ટર નથી રાખી શકતા. એ તમારી નિષ્ફળતા છે. છુપાવવાને બદલે તમે કઈ ને કઈ બીજી વાતો કરો છો. મારું કહેવાનું એ છે, આ ગુસ્સાથી એટલા માટે મારાથી બોલાય છે કે વાસ્તવિકતાને પણ સ્વીકારવા તૈયાર નથી ભારતીય જનતા પાર્ટી, વાસ્તવિકતાને. અને હજી ફરીને કહું છું, પાટીદાર સમાજ એ કર્મઠ સમાજ છે, ખેડૂત સમાજ છે, અને કોઈ પણ સમાજ એનો પરસેવો પાડતો હોય એનો જસ મહેરબાની કરીને પક્ષો ન લે.